जो आपणे छेले जन्यु युग्मन विषे वात करता था, बराबर जन्यु युग्मन जोयुं। तो अहींया आपणे आजे नवा टॉपिक नी शरूआत करवानी छे, जेनुं नाम छे जन्यु युग्मन, एटले के फलनना प्रकारो। બે માર્કનો પ્રશ્ન પૂછાય, જન્યુ યુગ્મન અથવા ફલનના પ્રકારો જણાવો, તો તમારે આવું લખવાનું છે। બે પ્રકાર છે, બરાબર। તો એમાં પહેલા નંબર ઉપર આપણે વાત કરશું અંતઃફલન, અને બીજા નંબર ઉપર આપણે વાત કરશું બાહ્ય ફલન। ફલન ક્યાં થાય છે એના આધારે પ્રકારો પાડ્યા છે, બરાબર। ફલન જન્યુ યુગ્મન આના વિશે આપણે જોઈ ગયા છીએ। જોડાણ, નર અને માદા જન્યુનું જોડાણ હોય એને આપણે જન્યુ યુગ્મન કહીએ છીએ। નર જન્યુ અને માદા જન્યુનું જોડાણ। અંત ફલન કોને કહેવાય, નામ જેવું કામ। અંત એટલે અંદરની બાજુ, ફલન એટલે જોડાણ। એટલે વ્યાખ્યા આપણે આ રીતે લખવાની છે, જો નર જન્યુ અને માદા જન્યુનું જોડાણ માદા દેહની અંદરની બાજુએ થાય તો તેને અંતઃફલન કહેવાય। નર અને માદા જન્યુનું જોડાણ એટલે જન્યુ યુગ્મન માદા દેહની અંદરની બાજુ થાય તો એનું અંતઃફલન કહેવાય। આવી વ્યાખ્યા પણ લખી શકો છો કે ફલનની ક્રિયા જો માદા દેહની અંદરની બાજુ થાય તો તેને અંતઃફલન કહેવાય। ઉદાહરણ અગત્યના છે, સામેના પેજ ઉપર ઉદાહરણ હશે, અંડરલાઈન કરી નાખો। દ્વિઅંગીઓ, ત્રિઅંગી, અનાવૃત બીજધારી વનસ્પતિ, આવૃત બીજધારી વનસ્પતિ, સરીસૃપો, પેટે ડસડે ચાલતા પ્રાણીઓ, સસ્તનો, વિહકો, આ ઉપર જે લખેલી છે, બરાબર, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત ને આવૃત વનસ્પતિઓ છે, નીચે જે છે બધા પ્રાણીઓ છે, બરાબર। તો અંતઃફલન આ બધાની અંદર થાય। હવે એક આવડે તો બીજો આવડે છે, બાહ્ય ફલન કરતા વિરોધિત છે, તો આપણે ખાલી થોડો ફેર એટલો જ કરવાનો છે કે જો નર જન્યુ અને માદા જન્યુનું જોડાણ માદા દેહની બહારની બાજુ, આને બદલી નાખો અને એની જગ્યાએ બહારની બાજુ કરી નાખો તો બાહ્ય ફલન આવે। થોડું સ્માર્ટ વર્ક કરવાનું, આટલું બધું યાદ નહીં રહે આપણને, આપણે એમ્સમાં જવાનું, નાનો કોઈ નથી, એના માટે બધું જરૂરી છે, બરાબર। તો અમુક માણસો કહે કે જો આપણે એનું લખો, જો આપણે કોન્સેપ્ટ ક્લિયર હોય એટલે સાચું જ આપી દે, બરાબર। કોન્સેપ્ટ આપણો ક્લિયર હોવો જોઈએ, બીજાના ભલે ન હોવો જોવા। તો જો નર જન્યુ અને માદા જન્યુનું જોડાણ બાહ્ય માધ્યમ અથવા તો માદા દેહની બહારની બાજુએ થાય તો તેને બાહ્ય ફલન કહેવામાં આવે। બીજી વ્યાખ્યા આ જ રીતે લખી, ફલનની ક્રિયા જો બાહ્ય માધ્યમ અથવા તો માદા દેહની બહારની બાજુએ થાય તો તેને બાહ્ય ફલન કહેવામાં આવે। ઉદાહરણ, લીલ, ઉભયજીવીઓ, મત્સ્યો એટલે માછલીઓ, બરાબર। હવે આ બેમાંથી ફાયદાકારક કયું, નુકસાનકારક કયું,
એ આપણે જોવા બે લાઈન આપી છે એટલે આપણે એને અનુસંધાને જોઈએ. જનરલી જો આપણે જોવા જઈએ તો બાહ્ય ફલન જે છે ને એ થોડું કેવું નુકસાનકારક છે. બાહ્ય ફલન જે છે એ થોડું કેવું નુકસાનકારક છે, જ્યારે અંત ફલન ફાયદાકારક છે. આવું વૈજ્ઞાનિક કારણ પૂછાય, સમજાવો શા માટે બાહ્ય ફલન નુકસાનકારક છે, અંત ફલન ફાયદાકારક છે. તો વૈજ્ઞાનિક કારણમાં એવું હવે તમને આપ્યું છે કે કેટલીક અસ્થિ મત્સ્ય અને ડેડકાની જાતિઓ અસ્થિ મત્સ્યો અને કેટલાક ડેડકાની જાતિઓ આવું જોવા મળે કે ફલનની જે સંતતિઓ બને છે એ બધી શું હોય, માદા દેહની બહારની બાજુ હોય. તમે ચેપ્ટર નંબર 3 ભણી ગયા, સસ્તનોમાં મનુષ્યનું ઉદાહરણ લઈ તો બાળક જે છે માદાના શરીરની અંદર હોય તો એને સંપૂર્ણ રક્ષણ મળે. હવે આ બધા જે છે ને એ માદા દેહની બહારની બાજુ સંતતિ બનાવે, એટલે ઉદાહરણ તરીકે ઈંડા બનાવે તો ઈંડા મૂકે છે. તો આ જ્યાં સુધી પરિપક્વ ન થઈ જાય, મેચ્યોર ન થઈ જાય, ત્યાં સુધી એને ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. ભયજનક પરિસ્થિતિનો અર્થ એવો થાય કે કોઈ શિકારીને ખાઈ જાય અથવા તો કોઈ પર્યાવરણીય પરિબળને નુકસાન પહોંચાડે, એટલે એને કહેવામાં આવે ભયજનક પરિસ્થિતિ. બરાબર, કદાચ કોઈ શિકારી ખાઈ જાય તો એ જિંદગી જીવે એ પહેલા જ પૂરી થઈ જાય. બરાબર, એટલા માટે એને ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. એટલે એવું લખ્યું છે કે બાહ્ય ફલનની અંદર સંતતિ પરિપક્વ બને તે પહેલા તેને ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. એટલે જે પરિસ્થિતિઓ આમાં સર્જાય છે અને જે સંતતિઓ એ પરિસ્થિતિમાં પરિપક્વ બની શકે એ આગળ જશે, બરાબર, વૃદ્ધિ કરશે. પણ કદાચ જે સંતતિઓ આ પરિબળ સામે ટકી નહીં શકે, શિકારીઓ છે કે કોઈ બીજા ભક્ષકો છે કે જેને મારી નાખે ખાઈ જાય, એ બધી મૃત્યુ પામશે. બરાબર, એનું અસ્તિત્વ જોખમાઈ જશે. બીજું કે બાહ્ય ફલન કરતા સજીવોની અંદર ખાસ એક વસ્તુ છે કે બંને વચ્ચેનું કોમ્યુનિકેશન કનેક્શન પ્રોપર હોવું જોઈએ તો બાહ્ય ફલન થાય. આપણે નાના ઉદાહરણ દ્વારા સમજીએ. બરાબર, અમુક વસ્તુ શું હોય કે ખાલી સમજાવવા માટે હોય, અમુક આકૃતિ દ્વારા આપણે સમજાવતા હોય બધી વસ્તુ, એ એક્ઝામમાં લખવાની ન હોય, દરેકની અલગ અલગ મેથડ હોય. બાકી આ આપણે વાંચીને પૂરું કરી જતા એવું કંઈ છે નહીં બહુ મોટી વાત. બરાબર, તમને અંડરલાઈન કરી દે આવડી જાય તમને, ત્યાં પણ થોડુંક શું ખબર પડે. આપણે આની અંદર ડેટ કહું ઉદાહરણમાં લઈ લઈએ, ધારી લો કે આ પાણી છે, આ ડેટ કો છે, કૌંસમાં નર લખી આપણે, આ ડેટ કી છે, કૌંસમાં માદા લખી આપણે. આમ જનરલી આપણે જોવા જઈએ તો ડેટ કો બહુ સુખી માણસ છે, એનું કારણ તમને ખબર જ હશે કે એમાં શું હોય કે જે નર હોય ને એ સ્વર કોથળી ધરાવે. અને માદા જે છે ને એ સ્વર કોથળી ન ધરાવે. હવે તમે જો સ્વર કોથળીથી જ અવાજ નીકળશે અને બોલવાની ક્રિયા અહીંયાથી થશે, એટલે કહેવાનો અર્થ એવો થાય કે આ બોલશે, આ સાંભળશે, મનુષ્યમાં થોડું બંધવું છે. હવે બેઠાની સવર્ણ ઋતુ, પ્રજ્ઞ ઋતુ ચોમાસું છે જે અત્યારે સીઝન ચાલુ છે. બરાબર, હવે તમે ઘણી વખત ચોમાસામાં ટેડકાના મુખેથી તમારા આસપાસના માધ્યમમાં ડ્રાઉ ડ્રાઉ અવાજ સાંભળો હશે. આ નર ડેડકા દ્વારા નીકળે, એમ સ્વર કોથળી ધરાવે છે, કેવો અવાજ નીકળે, ડ્રાઉ ડ્રાઉ. આ અવાજ શેના માટે છે તો કે આ અવાજથી ડેડકો જે છે એ માદાને પોતાની તરફ આકર્ષે. બરાબર, એટલે બંને વચ્ચે સવનની ક્રિયા થાય, આ નર જન્યુઓ મુક્ત કરે અને આ માદા જન્યુઓ મુક્ત કરે અને પછી સંતતિ બને.
આમના માટે ફલન માધ્યમ, ફલન માધ્યમ આપણે જાણીએ છીએ કે જ્યાં ફલન નીકળી જતા એ પાણી હોય જનરલી, ફલન માધ્યમ તરીકે શું હોય, પાણી હોય, એટલે પાણીમાં ફલન નીકળી જતા અને સંતતિ બને. હવે આ બધી સંતતિ બહાર છે, જો માતા દેહની અંદર નથી, એટલે કોઈ પણ શિકારી એને ખાઈ શકે અને ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. જો પરિસ્થિતિ સારી હોય તો આગળ વધે. એટલા માટે ડેટા જે છે એ ઘણી બધી સંતતિઓ બનાવે, પણ એમાંથી બહુ ઓછી સંતતિ જે છે પરિપક્વ અવસ્થા સુધી પણ આગળ વધી શકે. માછલીઓમાં એવું હોય, બરાબર, એને જોવું ને, ઉદાહરણ એક ખાસ અંડરલાઈન કરજો, બરાબર, પૂછાઈ શકે. ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થાય, આવું નવું વનસ્પતિઓ માટે હોય. વનસ્પતિઓમાં શું હોય કે જે સ્ત્રી કેસર છે આપણે ભણેલા છીએ કે સ્ત્રી કેસર જે છે, અને નથી ભણ્યા તો આપણે આના પછીના ચેપ્ટરમાં તમે ભણશો, આ રીતે અંડકોષ ધરાવે, આ ક્યાંક અંડક હોય અને આવી રીતે પરાગ નલિકા જે છે આવી હોય. પરાગ નલિકા ખરેખર પરાગ રજના કોષ રસથી બનેલી હોય છે. તમે સામેની બાજુ એક ફોટોગ્રાફિક આકૃતિ આવી છે, એ આકૃતિ શું કહેવા માંગે છે એ તમે જોઈએ કે આવી રીતે એક પરાગરજ છે. માઇક્રોસ્કોપમાં જોઈએ ને એટલે મોટી લાગે પરાગરજ. આપણે પ્રેક્ટિકલ આવશે પરાગરજનું, આ વખતે કરાવશું, બરાબર, તો જેવો ટાઈમ મળે તો એમાં તમે જોશો ને તો માઇક્રોસ્કોપમાં તમને કહી દઉં કે માર્કરના ટપકા કર્યા હોય, ઉદાહરણ તરીકે આવું ટપકું કર્યું તો આવી તમને ગોળ પરાગરજ દેખાશે. આપણે ધતુરાની જ કરાવી છે, બરાબર, સસ્તા આપણે નેટવર્ક, તો એ માર્કરની દોટ જેવી પરાગરજ તમને દેખાય. આમાંથી શું થાય, નલિકા ઉત્પન્ન થાય, એ ખરેખર એના કોષ રસથી સર્જાય, આવી નલિકા નીકળે, તેને પરાગ નલિકા કહેવામાં આવે. પરાગ નલિકા, પોલન ટ્યુબ. તો આ નલિકાની અંદર જનન કોષ હોય, જેને આપણે નર જનન કોષ કહીએ અથવા નર જન્યુ કહીએ, અને બાકીનો જેટલો વિસ્તાર છે ને એ કોષ રસથી ભરેલો હોય. કોષ રસ જે છે ને એ આને વૃદ્ધિ કરાવે, આગળ વધારે. નરજન્યુ કોષ રસ, એટલે તમને એક શબ્દ વાપરો છે કે અહીંયા નરજન્યુનું નિષ્ક્રિય વહન થાય છે અથવા તો અચલિત રીતે વહન કરે છે. નરજન્યુઓ પરાગ નલિકા દ્વારા અચલિત નરજન્યુ, એ અંડરલાઈન કરજો. કહેવાનો અર્થ એવો થાય કે નરજન્યુ પોતે અચલિત છે, પણ પરાગ નલિકાના પ્રવાહના કારણે એ ચલિત થઈને માદા સુધી પહોંચે છે, બરાબર. ચાલો આગળનો મુદ્દો યુગ્મરજ, જેને આપણે બીજા શબ્દોમાં ફલિતાંડ એટલે કે ઝાયગોટ કહીએ છીએ. કાલે આપણે લખાયું હતું કે ફલિતાંડ અથવા યુગ્મનજ જે છે ને એ લિંગી પ્રજનનની અંતિમ પેદાશ છે, અંતિમ નિપજ છે. પ્રજનનની પ્રક્રિયા પૂરી થાય ને એટલે યુગ્મનજ બને. તમને પહેલો જ મુદ્દો એવો લખ્યો છે કે ફલિતાંડનું નિર્માણ એ લિંગી પ્રજનનની સાર્વત્રિક ઘટના છે, એટલે એ બને જ તે, એના સિવાય આગળ પ્રક્રિયા થાય નહીં. ફલિતાંડ કેવી રીતે બને છે એ આપણે કાલે વાત કરેલી હતી કે જે નરજન્યુ છે એ માદા જન્યુ સાથે જોડાય, એટલે ફલિતાંડ અથવા તો યુગ્મનજ નું સર્જન થાય. નર અને માદા જન્યુ જોડાવાથી આ 2N હોય, N અને M ભેગા થઈને 2N બનાવે. એટલે ફોર એક્ઝામ્પલ કે આ નર જન્યુ અને આ માદા જન્યુ બે ભેગા થઈને શું બનાવે, યુગ્મનજ બનાવે, બરાબર. આ સિંગલ N હોય, આ સિંગલ N હોય, આ કેવું હોય, 2N હોય. અમુક વનસ્પતિઓ જેમ કે કેટલીક લીલ અને કેટલીક ફૂગ,
આ ફલિતાણની ફરતે મજબૂત આવરણ બનાવે છે. મજબૂત આવરણ બનાવવાનું મુખ્ય કારણ શું? ઉદાહરણ તરીકે ધારી લો કે આ કોઈ લીલ કે ફૂગનું યુગ્મન અથવા ફલિતાણ છે. આ બે કોષ કેન્દ્ર એની ફરતે આવી રીતે એક મજબૂતી આવરણ બનાવી નાખે છે. આ મજબૂત આવરણ આવી લીલ કે ફૂગને અસામાન્ય પરિસ્થિતિથી લડવા માટે ઉપયોગી બને છે. ફેવરેબલ કન્ડિશન એટલે સાનુકૂળ પરિસ્થિતિ હોય તો ફલિતાણ જે છે આગળની ક્રિયા કરે, પણ જો અમુક અસામાન્ય પરિસ્થિતિ હોય, ઉદાહરણ તરીકે લીલ હોય તો એને પાણીની જરૂર પડે, ઉનાળો આવ્યો, શુષ્કની પરિસ્થિતિ થઈ ગઈ, પાણી ઉડી ગયું અથવા ઓછું થઈ ગયું, તો એવા સંદર્ભે આવું મજબૂત આવરણ હોય અંદરના ઘટકોને એ જ પરિસ્થિતિમાં સાચવી રાખે. પછી જેવી પરિસ્થિતિ સાનુકૂળ થાય, યોગ્ય થાય, એટલે ફરી આગળની ક્રિયા થાય. બરાબર, યુગ્મન જ ટુ એન હોય છે, દ્વિકીય હોય છે, બરાબર, ડબલ, આ બંનેના રંગ સૂત્રો એ પોતે ધરાવે છે, ટુ એન ડિપ્લોઇડ. તમને લખેલું છે, કાલે આપણે વાત કરી હતી કે યુગ્મન જ બે પેઢીઓ વચ્ચેનું સાતત્ય જાળવતી કડી છે. ઈ એક અંડરલાઈન કરજો. બીજું કે આવા એમસીક્યુ પૂછાય કે ઉદાહરણ તરીકે કોઈ સજીવ બાહ્ય ફલન કરે છે અને કોઈ સજીવ અંતઃ ફલન કરે છે. જે સજીવ બાહ્ય ફલન કરતો હોય ને એની અંદર યુગ્મન જ બહારની બાજુ સર્જાય, યુગ્મન જ બહારની બાજુ સર્જાય અને અંતઃ ફલન કરતા હોય એની અંદર યુગ્મન જ અંદરની બાજુ સર્જાય. હવે તમને આવો પ્રશ્ન પૂછે તો બહુ સહેલો પડે, પણ પ્રશ્ન અમુક શું હોય કે પેપર જયારે અઘરું બનાવવું હોય ને તો ટ્વિસ્ટ કરે એવો શબ્દ સાંભળો. હા, હોશિયાર શિક્ષકોની પાસે આવી કેપેસિટી હોય, શું નવરા હોય ને, એટલે અંદરનો ગુસ્સો ક્યાંક તો કાઢો, પેપરમાં નીકળી જાય. તો બાહ્ય ફલનના ઉદાહરણ પૂછી લે, લીલની અંદર યુગ્મન જ ક્યાં બનશે? અંદર, બહાર, પાણીમાં, કે આપેલ વેગીએ પણ નહીં. બે ઓપ્શન હરખાય, પાણીમાં અને બહાર. બરાબર, છેલ્લો ઓપ્શન એવો હોવો જોઈએ, એ અને સી બંને જવાબ આવી જાય. બરાબર, ધ્યાન રાખવું. એમાં શું હોય કે પેપર છેલ્લા ચેપ્ટરમાંથી અઘરું બની શકે, પણ એ બનાવતા હોય કે ગુસ્સો હોય પેપરમાં તો નહીં, તો 50માંથી 30 હાઈસ્ટ આવે અને એવું જમ્યો તમે. બરાબર, એવું ન હોય, એમાં ધ્યાન રાખવું, દયા ભાવ. એટલે હવે એમાં તમને ખાલી એક પોઈન્ટ એવો લખ્યો છે કે યુગ્મનજનું આગળ શું થાય છે, એ સજીવ કયા પ્રકારનું જીવન ચક્ર દર્શાવે છે એની ઉપર આધાર રાખે. આપણે 11માં 3માં એકાંતર જનન નામનો એક ટોપિક ભણ્યા હતા, વનસ્પતિઓમાં જ હોય, અને હમણાં એક આપણે ટોપિક આવ્યો તેમાં એકાંતર જનન વિશે વાત કરી હતી. એમાં શું હોય કે બે પ્રકારની અવસ્થા હોય વનસ્પતિમાં, જન્યુજનન અને બીજાણુજનન. જન્યુજનક અવસ્થા સિંગલ એન એકકીય હોય, એમાંથી જન્યુઓ જ સર્જાય. બીજાણુજનક અવસ્થા હોય ને દ્વિકીય હોય, એ ટુ એન હોય, ફલિતાંડ માંથી બને, બીજાણુઓનું સર્જન એમાં કરવાનું. બરાબર, એટલે કેવા પ્રકારનું જીવન ચક્ર ધરાવશે ને એની ઉપર બધું આધાર રાખશે. અને નાખો લીલ અને ખૂબ જાડી દીવા ધરાવે, મજબૂત આવક ધરાવે, સમયગાળામાંથી પસાર થાય. એના પછીના પેરેગ્રાફ પહેલી લાઈન અંડરલાઈન કરવાની છે. યુગ્મન જ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી કડી છે. ચાલો હવે આગળનો મુદ્દો જોઈ લઈએ. ભ્રૂણ જનન છે આગળનો પોઈન્ટ. જો અશ્વ ફલનની ઘટનાઓમાં આવે, ફલન બાદની ઘટના, એટલે એની અંદર સૌથી પહેલો મુદ્દો ભ્રૂણ જનન, એમ્બ્રિયોજિનેસિસ. સૌથી પહેલા ભ્રૂણ શું છે ને એની આપણે વાત કરી.
અત્યારે આપણે આપણે વાત કરી યુગ્મ નથી આ 2n વાળું ને યુગ્મ નજ કહેવાય આ યુગ્મ નજ ની અંદર સતત સમવિભાજન થાય અને એના કારણે ઘણા બધા કોષો વાળી રચના બને જેને એમ્બ્રિયો એટલે કે ભ્રૂણ કહેવામાં આવે તો તમે ચેપ્ટર 3 માં ભણી ગયા છો આ યુગ્મ નજ ઝાયગોટ સમવિભાજક ભ્રૂણ એમ્બ્રિયો બે માં ફેર તમે જો આમાં ખાલી બે કોષીય રચના છે ઓલામાં ઘણા બધા કોષો છે ભ્રૂણ ભ્રૂણના નિર્માણની ક્રિયાને ભ્રૂણજનન કહેવાય શોર્ટ એન્ડ સ્વીટમાં આવી વ્યાખ્યા લખી શકાય ભ્રૂણના નિર્માણની ક્રિયાને ભ્રૂણજનન કહેવાય બાયોલોજિકલ ટર્મ્સથી વ્યાખ્યા લખી શોર્ટમાં ચોપડીથી લખી જો તો યુગ્મનજમાંથી સમવિભાજન દ્વારા બનતી બહુકોષીય રચનાને ભ્રૂણ કહેવામાં આવે સમવિભાજન થાય છે યુગ્મનજમાંથી આ બધી આકૃતિ બાયોલોજીમાં શું આકૃતિ પર તમે ઘણું બધું લખી શકો એટલે આપણે અહીંયા દોરી છે બીજું અહીંયા વિકાસની ક્રિયા થાય એટલે બે પ્રક્રિયા થાય શોર્ટમાં વિકાસ બે પ્રક્રિયાનો સરવાળો છે એવું આપણે ભણ્યા હશું ત્યાં પહેલા નંબર ઉપર આવે વૃદ્ધિ અને બીજા નંબર ઉપર આવે વિભેદન વૃદ્ધિ અને વિકાસ આમ જોવા જાવ તો બે એક જેવું જ બે આમ થોડીક પાતળી ભેદ રહી ગયા વૃદ્ધિનો અર્થ એવો થાય કોષની સંખ્યામાં વધારો થાય અને વિકાસમાં એક પ્રક્રિયાનો વધારો છે જેનું નામ છે વિભેદન બરાબર એટલે વૃદ્ધિ અને વિકાસ આમ જોવા જાવ તો બે એક નથી અલગ અલગ છે આમાં કોષોની સંખ્યા વધે અને વિભેદનની અંદર કોષીય આયોજન સર્જાય એટલે કે કોષોમાંથી પેશીઓ બને અંગો બને અંગતંત્ર બને બરાબર આખો સજીવ રચાય તો અહીંયા ભ્રૂણ જે છે ને આ બે પ્રક્રિયામાંથી પસાર થશે એમાં પહેલી પ્રક્રિયા કોષ વિભાજનની પ્રક્રિયા કે જે પ્રક્રિયામાં કોષોની સંખ્યામાં વધારો થશે અને બીજું કોષ વિભેદનની ક્રિયા કોષોની સંખ્યામાં વધારો થાય કોષોમાંથી પેશી બને એમાંથી અંગ બને એમાંથી અંગ તંત્ર બને અને પછી આખું શરીર સજીવ શરીર બને તો આવી બધી પ્રક્રિયા થઈને છેલ્લે બાળ સજીવનું સર્જન થાય એમાં બે પ્રકારના પ્રાણીઓ વિશે આપણે જોવાનું છે બે માર્કનો પ્રશ્ન અંડ પ્રસવી અને અપત્ય પ્રસવી પ્રાણીઓ વિશે વર્ણવો પહેલા નંબર ઉપર આપણે જોશું અંડ પ્રસવી પ્રાણીઓ અને બીજા નંબર ઉપર આપણે જોશું અપત્ય પ્રસવી પ્રાણીઓ અંડ પ્રસવી પ્રાણીઓ જે છે એ ઈંડા સ્વરૂપે નવી સંતતિનું સર્જન કરે ઈંડા જે છે એને સેવનની ક્રિયામાંથી પસાર થાય અને એમાંથી તરુણ બાળક જે છે બહાર આવે બરાબર ઈંડા સેવનની ક્રિયાથી ક્રિયામાંથી પસાર થઈ આગળ નવી સંતતિનું સર્જન કરે સરીસૃપો વિહગ એટલે કે પક્ષીઓ સરીસૃપો પેટે ડસડે ને ચાલતા પ્રાણીઓ વિહગ કે જે ઉડવાના અનુકૂળનો ધરાવે છે ઈશ્વરના પક્ષીઓ એ બધા અંડ પ્રસવી પ્રકારના પ્રાણીઓ છે
अपत्य प्रस्वी आने करता मुझे बच्चा ने जन्म आपना प्राणियों ने अपत्य प्रस्वी प्राणी कहम बराबर तरुण बाढ़ बार आए सेवन क्रिया की अह जरूरियात होती नहीं। मादा ना शरीर में बाहर आप सस्तन उदाहरण सस्तनों में एक अपवाद है जिन नाम से बतख चांच ईंडा आपे जनरली यहाँ में कोई मादा जैसे नहीं नवा बाढ़ सर्जन करती हुई बड़ी में एक अपवाद है समुद्र घोड़ो सी हॉर्स नर समुद्र घोड़ा में नर जे रियो ने ई नवा सजीव ने जन्म आप बराबर समुद्र घोड़ा में जे शरीर होय आटली एवी साइज होय बराबर एमा छिद्र होय पशु पाच होय एमाथी एक ज साथे ई 100 थी 200 नी मात्रा में नाना नाना समुद्र घोड़ा जल घोड़ा तेने आपणे कही सी हॉर्स एने सर्ज एकदम नाना नाना होय अपत्य प्रस्वी अने प्रस्वी जोई ले पछी पाछो एक नानो एवो बॉटनिकल टॉपिक जोई ले आपणे कैल्शियम युक्त आवरण धरावे कैल्शियम मजबूत आवरण हो बाह्य वातावरणीय परिबळों ना फेरफार सामे रक्षण आपे अंदर जे भ्रूण होय ने वनस्पति में भस्म फलन की घटना बे मार्क में प्रश्न पूछे ऊपर प्राणियों में जो अहीं आपणे वनस्पतिओ में जो छे वनस्पति में शुं होय के स्त्री केसर आवरण होय અને ઉપરની બાજુ પરાગ પરાગાશ સહિત ધરાવતું ફૂગેસર સ્ફોટન થાય એટલે આમાંથી પરાગરજ આવે આ કાલે આપણે ભણી ગયા છે પરાગરજ અંદર બેસે અને અહીંયાની બાજુએ અંડક આવેલું હોય એની અંદર એક અંડકોષ હોય આમાંથી પરાગ નલિકા બહાર આવે वनस्पति में फलन बाद मात्र बे रचना में फेरफार आवे बराबर वनस्पति में फलन बाद ना फेरफार સૌથી પહેલા જે બીજાશય છે એ બીજાશયનું રૂપાંતરણ ફળમાં થાય અને જે અંડક છે એનું રૂપાંતરણ બીજમાં થાય બીજાશયની ફળતેના આવરણો જે છે એ ફલાવરણમાં કન્વર્ટ થાય બીજાશયની ફળતેના આવરણો ફલાવરણમાં કન્વર્ટ થઈ જશે ફલાવરણ બનાવ આ યાદ રાખજો ખાસ આના સિવાયના જેટલા પણ બાકીના ભાગો છે એ બધા ખરી પડે બાકીના ભાગો ખરી પડે ફોર એક્ઝામ્પલ આપણે આનું વિચારીએ કે ચાલો ફલન થઈ ગયું એટલે હવે આટલો પોર્શન આપણે અહીંયા વિચારી લઈએ તો આ આખે આખું ફળ છે જે પેલા બીજા છે એની અંદર આવી રીતે અંડક હતું એ હવે બીજ છે આ છે ફળ જે ક્યારેક બીજા છે અને
आज से बीच जे क्या एक अंडक इन फरते नु जे आवरण से इने फलावरण केवामा आवे पेरिकार्प केवाय। तमने जो नीचे घणी बधी आकृति आपी छे એમાં પહેલી જ આકૃતિ વટાણાની જુઓ, વટાણાની સિંગનો ઊભો છેદ મેં દોરીને બતાવ્યો છે। આ વટાણાની સિંગનો ઊભો છેદ એમાં તમે જોશો કે આવા બીજ દેખાય છે, જેને વટાણામાં બીજ કહીએ આપણે। આ વટાણાની સિંગ આખે આખી ફળ કહેવાય, આ જે ભાગ છે એને ફલાવરણ કહેવાય। અહીંયા કૌંસમાં પી લખ્યું છે, પી નો અર્થ થાય પેરિકાર્પ, પેરિકાર્પ। અને આ જે બ્લેક કલર ના આપણે દોરેલા છે એ બીજ કહેવાય, અહીંયા એસ લખેલું છે એટલે સીલ કહેવાય। આની સાથે આપણે ચેપ્ટર એક પૂરું કરીશું, બરાબર? કરી દો, કરી દો, બાકી એક મિનિટ